જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના બિગલ વાગવાના શરૂ થઈ ગયા છે અને વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ નામાંકન પત્ર ભરી રહ્યા છે. આ દોરમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિરવા સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન હજારો સમર્થકોએ વિશાળ રોડ શો કાઢ્યો હતો. નારબલથી બિરવા સુધી 20 કિલોમીટર રસ્તા પર નેશનલ કોન્ફરન્સના લાલ અને સફેદ ઝંડા લહેરાઈ રહ્યા હતા. ઉમરી રસ્તા પર લોકો સાથે વાતચીત પણ કરી હતી. પરિવારના દબદબાવાળા ગંદરબલ સીટની જગ્યાએ બિરવા અને સોનાવ વિધાનસભા વિસ્તારની જગ્યાએ ચૂંટણી લડવાનો નિર્ણય કરનારા ઉમરે સુરક્ષા પ્રોટોકોલ તોડીને ઉત્સાહ સમર્થકોને મળ્યા હતા. ઉમરના સુરક્ષાકર્મીઓએ તે સમયે થોડી મુશ્કેલી ઊભી થઈ ત્યારે મુખ્યમંત્રીના સમર્થકોએ આ પ્રસંગે પોતાના નેતાઓ સાથે સેલ્ફી ખેંચી હતી. ફોર્મ ભરતી વખતે સમર્થકોએ નેશનલ કોન્ફરન્સના પોતાના નેતાઓને કારમાં બેસવા દીધા ન હતા અને તેમને બિરવાના બસ સ્ટેન્ડ સુધી ચાલતા જવાનો આગ્રહ કર્યો હતો, જ્યાં ઉમરની એક જનસભા હતી. બિરવા સીટથી કોંગ્રેસ ઉમેદવાર નજીર અહમદ ખાનના પૈતૃક ગામથી પસાર થતી વખતે સ્થાનિક ઉમેદવારના સમર્થકોએ મુખ્યમંત્રીના રોડ શો પર હુટિંગ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, શ્રીનગર.